नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે પ્રતિ. બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું વિવાદ બાદ ભીંત ચિત્રો હટ્યા, શું વિવાદ અટકશે? સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિ નીચેના વિવાદિત ભીંત ચિત્રો હટાવી લેવામાં આવ્યા છે. જો કે લીંબડીમાં સનાતન ધર્મના સાધુ સંતોએ મહાસંમેલનમાં લલકાર કર્યો છે. સનાતન ધર્મના સાધુ સંતોની બેઠકમાં 14 જેટલા ઠરાવો કરવામાં આવ્યા, જે મુજબ સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહીં અને સર્વોપરી કઈ રીતે તેનો ખુલાસો માંગવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત કહેવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય 125 કરોડ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કર્યું છે, એટલે સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ જગ્યાએ સનાતન ધર્મના દેવી દેવતાઓનું સ્થાપન પણ ન થાય અને સ્વામિનારાયણ શાસ્ત્રોમાં દેવી દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ થયો તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે. સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનું જે પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ તમામ મંદિરથી દૂર કરવાની અને સનાતન ધર્મના નામે કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત હોદ્દા પર હોય તો બરખાસ્ત કરવાની માંગ પણ કરવામાં આવી છે. સંતોએ આકરા શબ્દોમાં કહ્યું છે કે સનાતન ધર્મની લીટી ભૂંસી પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો અને સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજે કરેલી હોય તે જગ્યા ખાલી કરવી અને સનાતન હિન્દુ દેવી દેવતા પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવું નહીં તેવું પણ સંતોએ જણાવ્યું છે. એટલું જ નહીં, સનાતન ધર્મનું અપમાન ન થાય અને સનાતન ધર્મના ઉત્થાન માટે કાયદાકીય લડત માટે ડોક્ટર વસંત પટેલની નિમણૂક પણ કરવામાં આવી છે. એટલે કોઈ સંપ્રદાય સનાતની સાધુને નીચા ગણવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય પગલા પણ ભરવામાં આવશે. આ ઉપરાંત ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરાશે, જેનો નિર્ણય જ માન્ય ગણાશે અને નાથ સંપ્રદાયને લઈને સ્વામિનારાયણ વડતાલા સંતનો જે બફાર થયો તે વિષયમાં તરત પગલા ભરવાની પણ સંતોએ માંગ કરી છે. એમ તમે તમારા ઈષ્ટને અંદર રાખો તો અનિષ્ટ કરવા વાળો કોઈ પેદા થાય જ નહીં. આવી જાઓ મેદાનમાં, વાતો કરવા જે કઈ નહીં થાય. હું તો એમ કઉ છું, રામાનંદાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબકાચાર્ય, વલ્ભાચાર્ય બધા કે તમે આવો મેદાનમાં, અમે તમારી સાથે છીએ. તમારે ખાલી આંગળી જીતવાની છે, બાકી લડવાનું કામ અમે કરી લઈશું. તમે આવો મેદાનમાં. અત્યારે જે જગદગુરુ શંકરાચાર્ય છે દ્વારકાપીઠના, એ કટ્ટર રાષ્ટ્રવાદી છે, એની વિચારધારા રાષ્ટ્રવાદી છે અને મોકો છે મુદત કે બાદ હર ખુશી બેકાર હોતી એ સનમ, એટલે આ કરી લેવું પડશે. હમણે જય દેવદાસ કીધું કે આવડા ઓલા ખોભલા કાઢી નાખે, ઓગાળી લઈ નાખે પાછા બી વર્ષ પછી પાછા ટોટાડી છે તો ડખો થાય છે. પાછો બોલો, સાધુની બુદ્ધિ કેવી દોડાશે? આપણે પણ મૂળ જ ઓગાજ નહીં કીધો પછી ધક્કો થવાનો વાંધો નથી. એટલે મારી ગર્ભત પ્રાર્થના છે, કૃષ્ણ સાથે મારું વક્તવ્ય સમાપ્ત કરું. હું તો બાજુમાં જ રહું છું અને આ બાબતથી મને ઘણા કહેતા તમે કેમ કઈ બોલતા નથી. મેં કીધું આમાં બોલવા જેવું કઈ છે નહીં, કરવા જેવું છે બધું, આપણે કઈ કરતા નથી. એટલે અમલ વગર જીવન નિર્મલ ન થાય, અમલ વગર જીવન કમલ ન થાય. એટલા માટે અમલ કરશું તો જ આપણું જીવન નિર્મલ થશે, આપણું જીવન કમલ થશે. બાકી એક દ્રષ્ટાંત અને વક્તવ્ય મારું સમાપ્ત કરું. કોઈ પણ આપણે હોય તો ગમે એવું, કોઈ સંપ્રદાયનો વિરોધ નહીં, આપણે કોઈની લીટી ભૂસી નાખવો જ નથી. આપણે નિરપેક્ષ ભાવે આપણી સર્વોપરીતા, રામ સૂર્ય છે એનું એક દ્રષ્ટાંત હમણાં એક મહાપુરુષે કીધું, સૂર્ય ઉદય થાય ને ત્યારે એની પાછળ કોઈનો હાથ નીકળે છે, એને કોઈના સાથની જરૂર છે, એ સ્વયં છે. પણ વાદળા નડે ને ત્યારે અંધારું આવે, આપણે વાદળા દૂર કરવાના છે. બાકી આ રામ અને કૃષ્ણની તો સહજ જ છે, એના માટે આપણે તો આપણો ઈષ્ટ છે, એ સહજ છે. એનું એક દ્રષ્ટાંત ભક્ત સમાપ્ત કરું. એક વાર ઓલા વરસાદમાં સાપોલિયા થાય ને અળસિયા, એ શેષનાગ ભાઈ ગયા, એ કે તમારે અમારી દીકરીએ લગ્ન કરવાના છે. તો કે ભલે એમ કરો ને, કારતક મહિનામાં તુલસી વિવાહ પછી આવજો હામે તે જાન જોડે, કારણ કે હું જો હલું તો આખી પૃથ્વી લઈ જાય શેષ નાગ, એટલે તમે હામે તે જાન જોડે આવજો. એ હાપોલિયા બી બધા અળસિયા ગયા ને ત્યાં નાગડીઓ આવી ગઈ, અમારી સેવામાં ખામી છે, અમે શું કઈ નથી કરતા, તમે કઈ હાપોલિયા પડી મારી આ પડી દીધી, તમને શરમ નથી આવતી? એ કે તમે સાંભળો ગરમ ભાવમાં,
આ શ્રાવણ ના સાપોલી આ ભાદરવે ભરપૂર આહો માં આવી જાય, કાર્તક માં ક્યાંથી હોય કોની જાણનાર કે એટલે તમારે જો કઈ કરવાનું હોય તો જ અમને બોલાવજો, નકર અમે અમારી તમે અમે કર્યું છે એવું છાતી ઠોકીને આત્મશ્લાઘાપૂર્વક કહી શકું આત્માની અંદર નથી, અમે જે કર્યું છે તમે નહીં કરી શકો, અમે જે જુલ્મ સહન કર્યા છે તમે મણિપુર છાપામાં માંગ્યું છે, આત્માનું કર્યું છે આંખથી જોયું છે, નાગાલેન્ડ મિઝોરમ ઝારખંડ તમે વેદનાને સમજતા શીખો, કાશ્મીરની એક દીકરીએ મને છાતી દેખાડી ખોલી નહીં, અશોકજી સિંગલનું હતા એની ઉપર જે લખ્યું શબ્દ એ હું બોલીશ નહીં, અને મને એ દીકરીએ એટલું જ કીધું આપ ક્યાં મર્દ હૈ ક્યા મેરે ભાઈ હો ક્યા ઇસકા ઇલાજ ક્યા હૈ, મેં એટલું જ કીધું અમારી મોત સે ભી એ ઇલાજ હો સકે તો હું કરને કો દિયા, એટલે આ બધો બકવાસ ને આપણો બકવાસ નો થઈ પડે, નકર બધાને ખબર જ છે કે આ લોકો ભેગા થાય થોડીક વાર ધડબડાટી બોલાવી બધા કામયુ થાય એમ કરાય છે અને કઈ કરતા નથી, અહીં બેઠેલા દરેક સંતો બે હાથ જોડીને વિનંતી છે કે પ્રતિજ્ઞા લ્યો કે અમે આમાં પીછેહટ નહીં કરી, નહીતર આમાં હું થાય કોકને વાહો કોકરો થઈ જાય, કારણ કે સત્તા છે તો બધાને એક એક પછી દાંત દેવા માટે અને એમાં બધા સુર સૂર્યા છે, બાપુ થાય તો શું થાય, હું તળ છાંગાનો છું થાય તો શું થાય, મોત આવી જાય અને એને મીઠું જો ધર્મ આટું કરવું પડે તેથી પરમ સૌભાગ્ય શું હોય છે, એટલા માટે ચિંતન એવું કરો કે બધાનું ભલું થાવ, આપણે એવું બોલવા વાળા છીએ પોઝિટિવ એટીટ્યુડ વાળા છીએ, એનો અર્થ નહીં કે આપણે હિજડા છીએ પોઝિટિવ એટીટ્યુડ, હિસ્ટી ગીર્યા પછી ગોષ્ઠી ગીર્યા પછી એ તો સમાધાન નો થાય, કહો પાર્થ ને ચડાવે બાણ નકી યુદ્ધ હે કન્યા માર લે કે પરંતપા યુદ્ધસ્વ ગુરુ, અહીં પૂજ્ય સ્વરંત્ર સંત બંધુ રકરણમાં નમસ્કાર, હજી ઘણા સંતો બોલવા વાળા છે, હું લાલદાસ ને ધન્યવાદ આપું છું એના આવી હિંમતગીરી, નકર આ સરકારમાં અત્યારે આટલી બધી હિંમતગીરી એટલે છકા છૂટી જાય, બહુ અઘરું કામકાજ છે, કોઈને જવાબ ન આપે, આપણા માટે થી લડો, જે આપણે આપણે લડશું ને તો આખો સમાજ સુખ શાંતિ દીર્ઘાયુષ વાળો થશે, બાકી સમાજ કઈ નહીં કરી શકે, આપણે જ લડવું પડશે, આપણે એના રોટલા ખાઈ છીએ, આપણે એના કપડાં પહેરી છીએ, આપણને એ બાપુ કે આપણે પગે લાગે છે, એટલા અમે ઓછું એટલું તો કરીએ, આપણે હો વગરનું ધ્યાન કુતરો રાખે, આપણે તો ટેસ્ટથી જીવી છીએ, આપણા આખા સમાજનું ધ્યાન રાખવાનું આપણી નૈતિક ફરજ, અને આપણે ખાલી કાંઈ કરવાનું નથી, એક આચરણ કરો એટલે બધા ચરણ પૂજનીય અને વંદનીય થઈ જશે, અને વર્તનથી પરિવર્તનનો શંખનાદ ફૂંકો, વર્તન વગર પરિવર્તન નહીં આવે, યાદ રાખજો તમારું વર્તનો જોવું છે, મારું શું થશે એમ નહીં, આપણે શું કરતું એમ કરો, વોટ ટુ યુ ડુ, કઈક કરવું છે કઈક, ઇફ યુ થિંક યુ વિલ ગેટ, કઈક વિચારો પામવા માટે, તો અહીં બધા સંતો એકત્રિત થયા છો, હું એમ કઉ છું આ લીમડીની સભા છેલ્લી સભા હોવી જોઈએ, પહેલી નહીં, આના પછી આમ કરીશું, અમે આ છેલ્લી સભા હોય છે, જે કરવું એ કરી દેખાડો, અને અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમને બોલાવજો, અમે તમને કે હલવા નહીં દઈએ એની ખાતરી અમારી પાસે એટલા બધા અનુભવ છે, એક વાર તાળીઓથી બધાને પરમજી છે અભિજીને બહુ સુંદર રીતે વર્ષો સુધીની યાત્રા પછી ગર્ભિત વાતો આજે આપણી વચ્ચે મૂકી છે, ગુજરાતમાં બેઠા બેઠા કાશ્મીરની વાતો પણ સૂક્ષ્મ વાતો અને પડતા પાછળની વાતો પણ આજે મીડિયા સમક્ષ એને પોતાના અનુભવ રજૂ કર્યા છે, એકવાર આત્માનંદ સરસ્વતી મહારાજને ખૂબ તાળીઓથી વધાવીએ, એનો સંદેશ કે આ સભા પહેલી નહીં પણ છેલ્લી હોવી જોઈએ એ આપણે સૌએ માનસપટ ઉપર લગાવવાની જરૂર છે, આગળના જે ઠરાવો છે એ આપણે અગાઉ પણ જે વાત થઈ હતી પ્રમાણે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં જે કઈ ચિત્રાયું છે એ તાત્કાલિક હટવું જોઈએ એ પણ છે, ત્યારબાદ સનાતન ધર્મના જે પણ સમિતિઓ છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ સંતો છે એને તાત્કાલિક દૂર કરવા એ પણ આજનો ઠરાવ છે,
અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે પણ સનાતની જગ્યાઓ અથવા તો મંદિરો કબજે કરવામાં આવ્યા છે એને સરકારને સાથે રાખીને તાત્કાલિક પરત લેવા એ પણ આજના ઠરાવમાં પસાર કરવામાં આવે છે. આજે વિશેષ વાત એ આવી છે સંતો દ્વારા સવારે બેઠક થઈ એમાં કે મુખ્ય મુદ્દો આજનો મુખ્ય ઠરાવ એ રહ્યો છે કે આગામી સમયમાં સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવશે. આવનારા સમયમાં સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવશે જેમાંથી સમગ્ર ગુજરાતમાંથી દરેક સંપ્રદાયના બબે બબે સંતોને રાખવામાં આવશે અને જ્યારે પણ આવી કઈ ઘટના ઘટશે ને પણ ઘટશે ત્યારે એ સમિતિનો નિર્ણય માન્ય રહેશે, બાકી કોઈ સમિતિનો નિર્ણય માન્ય રાખવામાં આવશે નહીં. જે પણ સંતો આ સમિતિમાં જોડાશે એ સંતો જ નિર્ણય કરશે અને નિર્ણયના આધારે જ પછી એ નિર્ણયને આગળ બતાવવામાં આવશે. તો આજને આ જે ઠરાવો છે આગળ વાંચવામાં આવી રહ્યા છે. આપણી વચ્ચે અખાડામાંથી પરમ પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજ અહીંયા નિર્મો અખાડા શ્રી મહાન શ્રી વધારે અખાડા પરિષદના મહામંત્રી કુંભ મેળામાં જે અખાડો છે એના મહામંત્રી રાજેન્દ્રદાસજી મહારાજ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે અખાડા વતી હું એમને કહીશ કે આજે આપનો ભાવ. તો સાળંગપુર ભીંતી ચિત્રો દૂર થયા બાદ પણ વિવાદ યથાવત છે. રાજકોટ જગન્નાથ મંદિર ખાતે જુદા જુદા સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા સીતા માતા અને લક્ષ્મણજી અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે લોકો રોષે ભરાયા છે. સ્વામી પોતાના નિવેદન અંગે માફી માંગે તેવી માંગણી પણ કરવામાં આવી છે. ચોપાઈ કે અનુસાર મરમ વચન કા મતલબ હોતા હૈ કે હમ અપને મતલબ માર્મિક अपने हृदय से बहुत ही पीड़ित हैं. हम अपने हृदय में बहुत ही प्रकार की मन में डर भय और मन रुदन कर रहा है, आत्मा रो रही है. जैसे एक अपने पत्नी को पति के प्रति प्रेम आस्था होती है उसी प्रकार से माता जानकी जी को श्री राम जी के प्रति आस्था थी. तो उन्होंने अपने हृदय को रुदन करते हुए लक्ष्मण जी से कह रही है वो, लेकिन ऐसा शब्द नहीं बोला, इतना कठोर शब्द स्वामी जी के द्वारा जो प्राप्त हो रहा है. इन शब्दों को स्वामी अपने शब्दों को माफी मांगे और अपने विचारों से अगर सनातनी है सही सनातनी भगवाधारी वस्त्र पहन करके पूरे समाज में संदेश देते हैं हिंदू तत्व का, तो अपने इस धर्म को वो माने और अपने शब्दों को वापस लें और हम सभी सारी समाज से क्षमा याचना मांगे